48 કલાકમાં માંસ મટન ગેરકાયદેસર હડકાઓ બંધ નહીં થાય તો જંતારડ ઐતિહાસિક સામંતસર સરોવરમાં માછીમારી કરવા મામલે હિન્દુ સંગઠનનો ઘેરો પ્રત્યાઘાત. હળવદમાં ચાલતા ગેરકાયદેસર માંસાહારના હડકા બંધ કરાવવા વીએચપી બજરંગ દળ, સામાજિક સંગઠનના વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, સામાજિક સંસ્થાઓ તેમજ શહેરીજનો દ્વારા હળવદ લક્ષ્મીનારાયણ ચોકથી મામલતદાર ઓફિસ સુધી વિશાળ બાઇક રેલી કાઢી હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે હળવદમાં ચાલતા ગેરકાયદેસર માંસ મટનને હાડકાઓને તંત્ર દ્વારા 48 કલાકમાં બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. હળવદ એ છોટા કાંસી તરીકે જગવિખ્યાત છે. હળવદ ભૂદેવોનો ઐતિહાસિક અને સંસ્કારિક નગરી છે. આજ દિન સુધી શહેરમાં જાહેરમાં કોઈપણ પ્રકારનું માંસાહારનું વેચાણ થતું નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમુક તત્વો દ્વારા ખૂણે ખાજ કે માંસાહારનું ગેરકાયદેસર રીતે બરો કટોક વેચાણ થઈ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આવી અસામાજિક પ્રવૃત્તિ શહેરમાં થતી અટકે અને શુક્રવારે બપોરના સમયે હળવદનો ઐતિહાસિક સમય એમ ત્યારે સરોવરમાં ગેરકાયદેસર માછલી મારી કરવા આ મામલે હિન્દુ સંગઠનો રોષ ફેલાવ્યો હતો. જે બાબતે શનેશ્વર મહાદેવ મંદિર ખાતે 20 સંગઠનો, સાધુ સંતો, અગ્રણીઓ, શહેરીજનો, યુવાનોની મોટી સંખ્યામાં બેઠક યોજાઈ હતી. ત્યાં નક્કી થયું હતું કે 48 કલાકોમાં ગેરકાયદેસર ધમધમતા માંસ મટનના હાડકાઓ તંત્ર દ્વારા બંધ કરાવવા નહીં આવે તો જનતા રેડ કરવામાં આવશે. જે બાબતે લક્ષ્મીનારાયણ ચોકથી સવારે 11 વાગે વિશાળ મૌન બાઇક રેલી કાઢી હળવદ મામલતદાર સહિત હળવદ પોલીસ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, સોરાસર બજરંગ દળ સંયોજક ભાવેશભાઈ ઠક્કર, મહંત દીપકદાસજી મહારાજ, ભક્તિનંદન સ્વામી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, વેપારી મંડળ પ્રમુખ વિનુભાઈ પટેલ, રણછોડભાઈ દલવાડી, વલ્લભભાઈ પટેલ, ડોક્ટર મિલનભાઈ માલપરા, ધનશ્યામભાઈ દવે, રમેશભાઈ ભગત સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના વેપારીઓ, વિવિધ સામાજિક સંગઠનો, સંસ્થાઓ, ધર્મપ્રેમી, જનતા, જીવદયા પ્રેમીઓ, યુવાનોના શહેરના 18 વર્ણના લોકો મોટી સંખ્યામાં વિશાળ મૌન બાઇક રેલીમાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. 48 કલાકમાં નોનવેજના હડકાઓ બંધ કરાવવા અલ્ટિમેટ આપ્યું હતું. જો નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર, હળવદ. નમસ્કાર. આજરોજ હળવદ અસ્મિતા મંચ દ્વારા એક મૌન રેલી કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, અને આવેદનપત્ર આપવાનો વિષય એવો હતો કે હળવદ એ છોટા કાશી તરીકે જગવિખ્યાત છે, એક સંસ્કારી નગરી છે, આદિ અનાદિકાળથી સતીસુરાની ભૂમિ તરીકે અને એક ઐતિહાસિક નગર તરીકે હળવદ જગવિખ્યાત છે. ત્યારે હળવદની પરંપરા રહી છે કે હળવદની અંદર આજ દિન સુધી કોઈ પણ માંસાહારની લારી, હાટડા કંઈ પણ જાહેરમાં નથી, પરંતુ થોડાક વર્ષોથી જે કંઈ છાને ખૂણે જે બેરેક ટોક માંસાહારનું ગેરકાયદેસર રીતે કોઈપણ સરકારના સંબંધિત વિભાગની મંજૂરી વિના અને જે કોઈ સરકારશ્રીની જગ્યા જે છે એ જગ્યામાં અનધિકૃત દબાણ કરી અને ત્યાં ગેરકાયદેસર હાટડા ઊભા કરી સરકારી જગ્યામાં, અને ખરેખર તો હળવદના નાગરિકો માટે પણ સ્વાસ્થ્ય સાથે પણ ચેડા છે, હળવદની અસ્મિતા સાથે પણ આ ચેડા છે, અસ્મિતાને ખંડિત કરવાનો હિન પ્રયાસ જે થઈ રહ્યો છે. અને ગઈકાલે જે હળવદનું સામંતસર તળાવ જે સૌરાષ્ટ્રમાં top 3 એટલે કે 3 નંબરમાં સૌરાષ્ટ્રમાં જે સામંતસર તળાવનું નામ છે, જેમાં અનેક ઇતિહાસ અને ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે, ત્યારે એ સામંતસર તળાવમાં કાલે ઝાડ બિછાવી અને જે અબોલ જીવો છે, માછલાઓ છે, તેને ફસાવી અને એક ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધ જઈ અને આ પ્રવૃત્તિ કરી છે તેના વિરુદ્ધ હળવદ આખા ગામના 18 વર્ણના લોકો, તમામ રાજકીય મુખ્ય પાર્ટી છે એ ભાજપ કોંગ્રેસના તમામ અગ્રણીશ્રીઓ, તમામ સમાજના લોકો, વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, GIDCના પ્રમુખ, હળવદના તમામ નાના મોટા ધંધાર્થીઓ અને સામાજિક, સેવાકીય, ધાર્મિક, શૈક્ષણિક આગેવાનો આ મૌન રેલીમાં જોડાયા હતા. શાંતિપૂર્ણ રીતે આ મૌન રેલી નીકળી અને મામલતદાર સાહેબને, PI સાહેબને, હળવદ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું અને આગામી 48 કલાકમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય એના માટે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું હતું.